નમસ્કાર, હું છોતરલાલ, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. 2017 વિધાનસભાની ચૂંટણીની તારીખો કાલે જાહેર થવાની છે. વિધાનસભા કબજે કરવા માટે દરેક રાજકીય પક્ષોમાં હોડ છે, ત્યારે આજે ફરી એકવાર સરકારે વહાવ્યો છે જાહેરાતોનો ધોધ અને અનેક બાબતોને આવરી લેવામાં આવી છે આજે પણ જાહેરાતોમાં. પણ સાથે જ અલગ અલગ વર્ગોને પણ ધ્યાને રાખીને આજે જાહેરાતો કરવામાં આવી. સરકાર આ વખતે ચૂંટણીમાં એકેય બાબતોમાં રિસ્ક લેવા નથી માંગતી અને અનેક પડકારો વચ્ચે આ વખતે સરકાર શક્ય તેટલા વધુ વર્ગને સાચવી લેવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે જોવું એ રહ્યું કે જાહેરાતોનો જાદુ કેટલો ચાલશે. ગુજરાત સરકારે અનેક જાહેરાતો કરીને વિવિધ લાભની લાહણી કરાવી છે. સરકારે કરેલી જાહેરાત પર એક નજર કરીએ તો સરકારે આશા વર્કર બહેનના વેતનમાં 50% વધારો કર્યો, જેનો 40,000 આશા વર્કરોને લાભ મળશે. તો ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિની સિસ્ટમ લગાવવા પર લાગતા 18% જીએસટીમાંથી સરકારે રાહત આપી છે. ગ્રાન્ટેડમાંથી ગ્રાન્ટેડ થયેલી શાળાના શિક્ષકોને હવે છૂટા નહીં કરવાની પણ સરકારે જાહેરાત કરી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ અને શ્રી આત્માભાઈ પરમાર મંત્રીશ્રીએ જે દરખાસ્ત કરી હતી અને અમારા નાણાં વિભાગે એને મંજૂરી આપી છે. એ પ્રમાણે અગાઉ જે શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા 47,000 રૂપિયા હતી, એટલે કે 47,000થી ઓછી આવક ધરાવનાર પરિવાર જ એનો લાભ મેળવી શકે. એના કારણે અનેક પરિવારોને આ સરકારી સહાય યોજનાઓ શિષ્યવૃત્તિનો લાભ નહોતો મળતો. એટલે બધાની રજૂઆતને ધ્યાનમાં રાખી 47,000 જે આવક મર્યાદા હતી એમાં વધારો કરી અને 1,20,000 રૂપિયા કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. એટલે કે હવે 1,20,000 સુધી શહેરી વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં આવક ધરાવતા હશે એવા લોકો સરકારની યોજનાઓનો લાભ મેળવી શકશે. અને શહેરી વિસ્તારમાં જે અગાઉ 68,000 રૂપિયાની સીલિંગ હતી, એ 68,000 રૂપિયાની સીલિંગ વધારી રાજ્ય સરકારે 1,50,000 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવે ગ્રામ્ય વિસ્તાર ઉચ્ચ પગારથી ને કરાર આધારિત હોય, એ પણ જો પ્રસૂતિની રજા ઉપર જાય તો એમને પણ 90 દિવસની ચાલુ પગારે 3 મહિનાની પ્રસૂતિની રજા આપવામાં આવશે. કોઈપણ મહિલા કર્મચારીને વધુમાં વધુ 2 પ્રસૂતિની રજાઓ આપવામાં આવશે. જે કર્મચારીઓ સરકારી કામ માટે હેડક્વાર્ટરથી બીજી જગ્યાએ જાય તો એમને કોઈ પ્રવાસ ભથ્થું આપવામાં નહોતું આવતું. હવે અમે નિર્ણય કર્યો છે કે જે કર્મચારીઓ જુદા જુદા પગાર ધોરણે પ્રમાણે છે, 20,000 સુધીની જે પગાર મર્યાદામાં આવતા હોય એ લોકો જો પ્રવાસ કરે રાજ્ય સરકારના કામ માટે તો એમને 6 કલાકથી ઓછા સમય માટે બહાર ગયા હોય તો વધારાનું 100 રૂપિયા પ્રવાસ ભથ્થું આપવામાં આવશે. અને અત્યાર સુધી કોઈ સહાય આપવામાં આવતી નહોતી. હવે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે આવા જે કર્મચારીઓ છે કરાર આધારિત, એમને કોઈને પણ કોઈ દુઃખદ બનાવ બને અને એમનું મૃત્યુ થાય તો રાજ્ય સરકાર એમને પરિવારને 2,00,000 રૂપિયાની સહાય પણ કરશે. ઓએનજીસીને તેલના કુવા કરવા માટે જે ભાડે આપે છે એ જમીનનું ભાડું ભારત સરકારે ઓએનજીસીને સૂચના આપી વધારવું જોઈએ. મને આનંદ છે કે મને જે માહિતી મળી છે એ પ્રમાણે કેન્દ્રીય કેબિનેટે આજે જ નિર્ણય કર્યો છે કે 17,000 રૂપિયા જે ભાડું આપવામાં આવતું હતું એમાં 7,000 રૂપિયાનો વધારો કરી 24,000 રૂપિયાનું ભાડું એ ખેડૂતોને આપવામાં આવશે. તો વિધાનસભા ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે અને વાતાવરણમાં પણ હવે વિધાનસભા ચૂંટણી દરેકે દરેક વ્યક્તિ અનુભવ કરી રહ્યા છે. જાહેરાતો એક બાદ એક સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, તો આ તરફ વિપક્ષ પણ પોતાની રીતે જાહેરાતો કરવામાં પાછી નથી પડી રહી. પરંતુ આ સમગ્ર મામલામાં જોવાનું એ છે કે જાહેરાતોનો જે આ જાદુ છે તે કેટલો ચાલે છે. આજ વિષયને લઈને આજે ચર્ચા કરીશું. ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે રાજકીય વિશ્લેષક કૃષ્ણકાંત ઉનડકટ જોડાયા છે, સાથે જ કોંગ્રેસમાંથી નેતા જયરાજસિંહ પરમાર જોડાયા છે. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત.
કે સૌથી પહેલો સવાલ હું આપને એટલા માટે પૂછવા માંગીશ કે રાજકીય જે આખું વાતાવરણ છે આ વખતે જે ચિત્ર સામે આવી રહ્યું છે તે કદાચ પાછલા વર્ષો કરતા પાછલી ચૂંટણીઓ કરતા સાવ જુદું સાવ ભિન્ન હોય તેવું દરેકે દરેક વ્યક્તિ દરેક સામાન્ય વ્યક્તિ ફીલ કરી રહ્યું છે. આ બદલાયેલું ચિત્ર શું લાગી રહ્યું છે, આપને શું કહેશો એના વિશે? આમ તો દરેક ચૂંટણી વખતે આવું જ વાતાવરણ હોય છે, મુદ્દા અલગ અલગ હોય છે, કોઈના કોઈ કારણોસર એટલી બધી ચર્ચાઓ રહેતી હોય છે કે ભાઈ આ વખતે આ ઇસ્યુ વધારે ચગેલો છે. દાખલા તરીકે આ વખતે પાટીદારનો પ્રશ્ન છે, ઓબીસીનો પ્રશ્ન છે, એવા બધા પ્રશ્નના કારણે. અને બીજું કે ઇલેક્શન ડિક્લેર થાય, સામાન્ય રીતે સાચી ગરમી છે, ઇલેક્શનની તારીખ ડિક્લેર થાય પછી આવતી હોય છે, પણ આ વખતે છે એ થોડી વહેલી આવી ગઈ છે. અને ઇલેક્શનની તારીખ તો હજી આવતીકાલે ડિક્લેર થવાની, પણ દિવાળી પહેલાંથી આખું જે વાતાવરણ છે એકદમ હોટ કેક જેવું થઈ ગયું છે. વાત કરીએ આપણે આજની આ જે જાહેરાતો કરવામાં આવી છે, તો સરકાર હંમેશા એવું ઈચ્છતી હોય છે કે ભાઈ આપણે ગમે એમ કરીને છેલ્લી ઘડી સુધી એવા પ્રયાસો કરીએ કે મતદારોને એવું લાગે કે ભાઈ અમને કંઈક ફાયદો થયો છે. પણ એક વસ્તુ સમજવા જેવી છે કે મતદાર છે ને એ બહુ શાણો છે, એને તમે છેલ્લી ઘડીએ કંઈ આપો તો એને સમજ ન પડે કે ભાઈ આ મને સુકામીને આપવામાં આવ્યું છે, તો એ વધારે પડતું છે. કે એક ટાઈમ હતો અગાઉના સમયમાં એક એવું હતું કે ભાઈ લોકો છેલ્લી ઘડીએ રાજી થઈ જાય, ત્યાં સુધી આપણે જોયું છે કે ભાઈ મતદાનનું જે દિવસ હોય ને આગલી રાતે કતલની રાત કહેવાની, ત્યારે ખાણીપીણીને એવું બધું ચાલતું હોય છે. પણ હવેનો મતદાર છે એ આધુનિક છે, એ સમજુ છે, બધું વિચારે છે. તો આવી જાહેરાતોથી કોઈ બહુ એનાથી ફેર પડે એવું પહેલા તો હું માનતો નથી. હા, થોડા ઘણા લોકોને એમ થાય, અને જે જાહેરાત થઈ ને તો એ બી લોકો સમજે છે કે ભાઈ આ ચૂંટણી છે, આવતીકાલે તારીખ જાહેર થવાની છે, આવતીકાલથી આચારસંહિતા લાગુ થઈ જવાની છે, હવે સરકાર કઈ નવી જાહેરાત કરી શકવાની નથી, તો આ છેલ્લે આવી રીતે જતા જતા લાભ થયા. સાચી વાત છે કે જેટલા લોકોને લાભ થયો એ બિલકુલ ફાયદામાં છે, શિક્ષકો ફાયદામાં છે, ખેડૂતો થોડાક ફાયદો થશે, તો સારી વાત છે. પણ દરેક રાજકીય પાર્ટીઓ કોઈ બી રાજ્યની ચૂંટણી હોય કે બીજી કોઈ પણ ચૂંટણી હોય ત્યારે આવા બધા અજમાવતી હોય છે કે ભાઈ આ બાને બીજો થોડુંક કઈ ફાયદો થતો હોય, દરેકે દરેક પ્રયાસ કરીને જનતાને અને દરેકે દરેક મતદારોને રીઝવવાનો પૂરેપૂરો પ્રયાસ આ વખતે પણ સરકાર કરી રહી છે. જયરાજી, જે રીતે આજે અનેક જાહેરાતો ડેપ્યુટી સીએમ દ્વારા કરવામાં આવી છે, ખેડૂતો ને આવરી લેવામાં આવ્યા, શિક્ષકોને આવરી લેવામાં આવ્યા, આશા વર્કર બહેનોને આવરી લેવામાં આવી, દરેકે દરેક વર્ગને જાણે યાદ કરીને જાહેરાતો કરવામાં આવી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. લોકોમાં તો સંતોષ છે અને આનંદ પણ છે આ જાહેરાતોને લઈને. હવે લોકોનો સંતોષ કે આનંદની વાત તો એટલા માટે કે સરકાર કોઈ પણ વસ્તુ કોઈ પણ યોજના જાહેર કરે એ આવકારીએ છે, અને સરવાળે સરકારો જનતા માટે જ હોય છે અને જનતાની સુખાકારી માટે હોય છે. જનતા ટેક્સ પણ ભરતી હોય છે, અને એવું નહીં કે ફક્ત નોકરી કરવા વાળા કે ઇન્કમ ટેક્સ વાળા જ ઇન્કમ ટેક્સ ભરતા હોય છે. તમે સામાન્ય ખરીદી કરો, તમે 10 પૈસાની વસ્તુ લો તો પણ ટેક્સ લાગતો હોય છે. એટલે એ સરવાળે તો સરકારના તિજોરીમાં કે એનું રેવન્યુ એકઠું થતું જ હોય છે. એટલે જે યોજનાઓ કરે કોઈ પણ પ્રકારની દયાદાન હોતી નથી, ફક્ત સરકારની ઈચ્છાશક્તિ અને એનું વિઝન હોવું જોઈએ, દ્રષ્ટિ હોવી જોઈએ. હવે ભારતીય જનતા પાર્ટી અને સરકાર અત્યાર સુધી છેલ્લા 22 વર્ષથી પહેલો જનતાના મનમાં એ પ્રશ્ન થાય કે તમે 22 વર્ષથી કરતા હતા શું, એ વાત આવે. અચ્છા, 22 વર્ષ પછી ક્રમશઃ જયારે 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 તમે 5 વર્ષનું શાસન કર્યું, પ્રજાએ તમને ફરીથી મતદાન આપ્યા. પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો થાક ખાઈ ગયા છે. એમને એવું હતું કે આપણે જે રીતે દર વખતે જનતાને આપણે ઉલ્લુ બનાવીએ છીએ, 4.5 વર્ષ સુધી વિકાસની વાત કરીએ, 4.5 વર્ષ સુધી જાગ જમાટ દ્વારા પ્રજાને આજી દઈએ, ગુજરાતી જનતા એ તહેવાર પ્રિય પ્રજા છે એટલે જાત જાતના તહેવારો આપી દઈએ, અને પ્રજાને સતત ઉત્સવોના ઘેનમાં રાચા કરે એવી રીતે સતત એને નવરો ના પડે, વિચારે નહીં, એને વિચાર શૂન્ય થઈ જાય, દિશા શૂન્ય થઈ જાય, એટલો બધો પ્રચાર તંત્રનો મારો અને જાગ જમા ફોકસો મારી પ્રજાને આજી દીધી હતી. મારી વાત સમજો, હવે થયું છે શું, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એવું સમજતા હતા કે જબ તક સુરત ચાંદ રહેગા ભાજપ તેરા રાજ રહેગા, આવી એમની માનસિકતા હતી. એટલે એટલા બધા ગુમાનમાં રહેતા હતા, એ સ્થિતિ એકદમ અચાનક જ બદલાઈ ગઈ. શરૂઆતમાં તો એમ હતું કે તો આપણે પાટીદાર આંદોલન થયું તો એમ હતું કે તું સરવાળે ક્યાં જવાના છે, આપણી સાથે જ છે ને, ક્યાં જવાના છે, એમને મત તો આપણે જ આવશે ને, તારે કોને આવશે, આટલા બધા ગુમાનમાં રાખતા હતા, એમાં મેળ ન પડ્યો. બીજી બાજુ છેક સુધી ઓબીસી સમાજની એક બાજુ, પાટીદાર સમાજ કોંગ્રેસ ટેકો કરે છે અને કોંગ્રેસના વિરુદ્ધ ઉશ્કી રહે છે, બીજી બાજુ ઓબીસી સમાજના મત લેવાની લાલચ હતી, એ ઓબીસી સમાજમાં એમનું પાનું ઊંધું પડ્યું. એટલે જે અત્યાર સુધી મોદી સાહેબ કા માસ્ટર સ્ટ્રોક ને અમિત શાહ મોટા ચાણક્યન, એવું કશું હોતું નથી ભાઈ. તમારો સારો સમય હોય અને તમારા પાસા સવળા પડે એટલે તમે ચાણક્ય પણ લાગો અને તમે માસ્ટર સ્ટ્રોકે લાગે,
કેમ અત્યારે કોઈ બોલતું નથી? ગુજરાતમાં એક પણ આગેવાન કે એક પણ કેમ મોદી સાહેબનો સાહેબ માસ્ટર સ્ટ્રોક કહેતા નથી? ક્યાં ભાઈ ક્યાં ગયા માસ્ટર સ્ટ્રોક મારવા વાળા? ક્યાં ગયા ચાણક્યો? એવું કઈ હોતું જ નથી, ફક્ત આ બનાયેલા કાગળ પરના વાગ હોય છે. એટલે સરવાળે આ નીતિનભાઈની જે પ્રેસની વાત કરું છું કે નીતિનભાઈ જે પ્રેસ કોન્ફરન્સ કરી છે, દિવસમાં 3 વાર પ્રેસ કોન્ફરન્સ કરી છે. આજે 3 વાર એક બાજુ કોંગ્રેસ ભાંડા છે એટલી કક્ષા સુધી કે નીતિનભાઈ જેવો નાયબ મુખ્યમંત્રી અમારું રાજકીય અવલોકન છે એમ કે ક્ષત્રિય ઠાકોર સમાજની આટલી બધી વસ્તી, ગુજરાતમાં સૌથી મોટો ઓબીસી સમાજ 43% વસ્તી ધરાવતો સમાજ, એને તમે વગાડો. તમારા એમના સ્ક્રીન પરથી નીતિનભાઈનું નિવેદન છે કે મર્યાદિત સમાજ, મર્યાદિત લોકો અને મર્યાદિત વિસ્તાર માટે રાહુલ ગાંધી એમ કે અમદાવાદ ગાંધીનગર સુધી ધક્કો ખાધો. શું આવડો મોટો ક્ષત્રિય ઠાકોર સમાજ એ મર્યાદિત સમાજ છે? શું એ મર્યાદિત વિસ્તારમાં ફેલાયેલો છે અને મર્યાદિત લોકો હતા? એટલે હવે ફક્ત જે 15 લાખ નો મોદી સાહેબે વાયદો કર્યો હતો, જે 15 લાખ એ હવે રોકડા આપણો નીકળશે. હવે જો 2 દાડા ચૂંટણી પંચ ખેંચે તો હવે જે 15 લાખ નો વાયદો કર્યો હતો એ 15 લાખ હવે ઘર દીઠ રોકડા આપવા નીકળવાના છે. મિસકોલ કરવાથી ભારતીય જનતા પાર્ટીના સભ્ય થવાતું હતું. અત્યારે વિચાર તો કરો, અત્યારે કેવી સ્થિતિ છે કૃષ્ણકાંતભાઈ? અત્યારે ભારતીય જનતા પાર્ટીના સભ્ય થાવ તો 1 કરોડ રૂપિયા મળે છે. આ પ્રકારની જે 1 કરોડ રૂપિયા ખાલી સભ્ય થાવ 1 કરોડ. હાર્દિક પટેલ જોડે તમારો ફોટો બતાવો. કોંગ્રેસે 22 વર્ષ લઈ લીધા આ પ્રકારની પરિસ્થિતિ લાવવામાં, એ પણ એક બહુ જ મોટો સવાલ. કોંગ્રેસ ક્યાં પરિસ્થિતિ? કોંગ્રેસ તો વિપક્ષમાં હતી. જે રીતે આપણે ખાલી હાર્દિક પટેલ જોડે ફોટો બતાવો ને તો 1 કરોડ રૂપિયા મળે છે. 1 કરોડ હાર્દિક પટેલ જોડે ફોટો બતાવો તો કોઈ 10 લાખ રૂપિયા અમિત શાહ આપવા તૈયાર થઈ જાય. એવી સ્થિતિ લાઈન મૂકી છે, જાતે લાયા છે. કોંગ્રેસ કે વિપક્ષ જવાબદાર નથી, એ પોતે જવાબદાર છે. એમ કે જે રીતે આખી આ વાત આગળ ચાલી રહી છે, ફરી એકવાર આપણે જાહેરાતોના જાદુ પર વાત લઈને આવીએ તો કોંગ્રેસ પણ પૂરા પ્રયાસ તો કરી જ રહી છે. આ વખતે કોંગ્રેસ પૂરી સજ્જતા અને તૈયારી સાથે પણ મેદાનમાં ઉતરી છે, તે વાત પણ આપણે સૌએ સ્વીકારવી પડે. ભાજપ તરફથી, સરકાર તરફથી દરેકે દરેક નાની નાની બાબતોની તકેદારી રાખવામાં આવી છે, ધ્યાન રાખવામાં આવી રહ્યા છે, પરંતુ પડકારો પણ સરકાર સામે આ વખતે ઘણા છે, માત્ર જાહેરાતોથી નહીં જીતાય. બિલકુલ, ઘણા બધા પડકારો છે, ઘણી બધી ચેલેન્જીસ. મને હું તો ત્યાં સુધી કે આ વખતે જેટલી ચેલેન્જીસ ભારતીય જનતા પક્ષ સામે છે એટલી કદાચ ભૂતકાળમાં નહોતી. આ વખતે એને ઘણા મોરચે લડવાનું છે અને આજે જે જાહેરાતો થઈ છે એની પાછળ બી એ જ ગણતરી છે કે જ્યાં જેટલું ડેમેજ કંટ્રોલ થાય એટલું કરી લ્યો. એની અને કોઈ પણ રાજકીય પક્ષ એ આ જ કરે એમ કે ભાઈ એને પોતાના એક તો વસ્તુ તો એ છે કે પોતાના ખિસ્સામાંથી તો આપવાનું નથી. અલ્ટિમેટલી તો જે પૈસા છે એ લોકોના છે ને, લોકોને પાછા આપવાના છે. જો એ બાને બી લોકો રાજી થતા હોય અને એવું લાગે કે ના સરકારે અમારી ચિંતા કરી, તો એને એવું હોય કે ભાઈ એવી ગણતરી હોય કે આના અમને મત મળશે. પણ એ સિવાય જે મહત્વના મુદ્દા છે એ આ વખતેનો હું તો કહીશ કે ભાઈ સૌથી મોટો મહત્વનો મુદ્દો હોય તો એ પાટીદાર સમાજની નારાજગી છે. સરકારે એક વસ્તુ તો કહેવી પડશે કે આપણા રાજ્યની ભારતીય જનતા પક્ષની સરકાર પાટીદારોનું આંદોલન ડામવામાં અને એના જે નારાજ લોકો હતા, દાખલા તરીકે હાર્દિક પટેલ કે બીજા જે કોઈ બી નારાજ હતા, એને મનાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહી છે. એની પાસે છેલ્લે 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 1-2-4 વાર એવા પ્રયાસો કર્યા કે ભાઈ એ લોકોને મીટિંગ માટે બોલાવ્યા, જાહેરાતો કર્યું, પેલા પણ કરવામાં આવી હતી, પેકેજીસ જાહેર કર્યા ને બધા. પણ ક્યાંક ને ક્યાંક એ જે હતા ને એ ખાલી જેને આપણે કહીએ ને કે ભાઈ સાંધા હતા, એ કોઈ એકદમ સ્પષ્ટ ઉકેલ નહોતા, તો એ કરવામાં નિષ્ફળ ગયા. અને એવું હતું કે કદાચ કે કોઈ રીતે મનાવી લેશું, પણ એ જે આખી ગણતરી હતી એમાં સરકાર ક્યાંક ને ક્યાંક ઊંધી પડી. બીજું કે ઓબીસી સમાજ છે એ પણ થોડો ઘણો બધો નારાજ છે. તો આ બે ચેલેન્જીસ છે. એ સિવાયની બીજી ચેલેન્જીસ છે ને એ ખેડૂતોની છે. ખેડૂત વર્ગ બી મોટા પ્રમાણમાં નારાજ છે, એના બી પ્રશ્ન છે. એટલે બીજા ઘણા પ્રશ્નો, ખાલી તમે 1-2 જાહેરાત કરી દો કે ભાઈ આવી રીતે સિંચાઈ માટે છે, એમાં થોડો લાભ થશે, તો એનાથી કોઈ રાજી ન થાય. અને બધા જ લોકો એટલું તો સમજતા જ હોય કે ભાઈ આ સુકામે જાહેરાત કરવામાં આવી છે. વાત એ છે કે છેલ્લે દિવસે સુકામે કરી, કદાચ તમે થોડા ટાઈમ પહેલા કરીને વાત કરી હોય કે અમે ખેડૂતોનું હિત છે, અમને આશા વર્કર બહેનોનું હિતને અમને પડી છે, એમ તો કદાચ એની વધારે અસર થાત. આ છેલ્લી ઘડીએ કરવામાં આવે ત્યારે બધા એ જ ગણતરી કદાચ સાચી દાનતથી કર્યું હોય ને તો પણ એટલે જ કહેવામાં આવે કે ભાઈ આ અત્યારે તો ઇલેક્શન આવે છે ને એટલે આ જાહેરાત કરવામાં આવી. પછી ગમે એવડી મોટી વિકાસની યોજના હોય, અલ્ટિમેટલી તો એનો બધાની નજર ઇલેક્શન ઉપર છે. અને હા, અને ચૂંટણી લક્ષી જ છે કે સરકારે એ જ દાનતથી જાહેરાતો કરી છે. એટલે અનેક અનેક વિકાસ કાર્યો
કાર્યોના લોકાર્પણ કરવા માટે વડાપ્રધાનનું આવવું અથવા અનેક બાબતો જે અચાનક જ જાહેર કરવામાં આવે છે, અનેક યોજનાઓ જે જાહેર કરવામાં આવે છે, સામાન્ય જનતામાં આ એક માનસિકતા હવે કેળવાઈ ગઈ છે કે આ ભાજપ ફરી એક વખત ક્યાંક ને ક્યાંક વોટ મેળવવા માટે આ પ્રયાસ કરી રહી છે. ચેરાજી, એક પ્રશ્ન જે રીતે કે ઉઠાવ્યો કે પાટીદારોનો જે પ્રશ્ન છે આ વખતે સરકાર માટે ખૂબ મોટો પડકાર છે, પરંતુ એક સવાલ એ પણ છે કે જે રીતે આપના પક્ષ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું અને પછી હાઈ વોલ્ટેજ ડ્રામા જે છેલ્લા 2-3 દિવસોમાં ચાલ્યો, હાર્દિક મળ્યો છે નથી મળ્યો, હાર્દિકનું સમર્થન છે સમર્થન નથી, ત્યારબાદ હવે જે પ્રશ્ન છે, અલ્પેશ ઠાકોર તમારી સાથે છે, તમને સમર્થન આપી દીધું છે, કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, પાટીદારોની વાત કરીએ તો હાર્દિક પટેલ વારંવાર કહી રહ્યા છે ભાજપ મહાચોર છે, કોંગ્રેસ ચોર છે, કોંગ્રેસને ચોર કયા છતાં પણ તમે હાર્દિકભાઈ 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 કરી રહ્યા છો, શા માટે? એટલા માટે કે એના વગર ચૂંટણી નહીં જીતાય. ના ના ના, બિલકુલ નહીં, એવું કઈ વાત નથી. ચૂંટણી જીતવાની જીતવાનો સવાલ નથી. ચૂંટણીઓ લોકશાહીમાં હંમેશા લોકોનું સમર્થન જોઈએ. પહેલા માથા કાપતા હતા અને જે વધુ માથા કાપી નાખે એને રાજ મળતું હતું, હવે વધુ માથા ભેગા કરે એને રાજ મળે. આ લોકશાહીની સાદીન દેશી સરસ વ્યાખ્યા છે. એટલે જે લોહીની નદીઓ વહેતી હતી એની જગ્યાએ એક પણ રક્તનું ટીપું ધરતી પર ન પડે. મેં અગાઉ પણ આપના ચેનલમાં કહ્યું જ છે, એટલે એક પણ લોહીનું ટીપું ધરતી પર ન પડે અને આખી આખી સરકાર બદલાઈ જાય, એ જે વ્યવસ્થા છે એનું નામ છે લોકશાહી. એટલે લોકશાહીમાં સરસમાં સરસ વસ્તુ એ છે કે વધુ માત્ર પાટીદાર સમાજ આથી સૌથી બહોળો સમાજ છે. ઓબીસી પછી બીજા નંબરે કોઈ વ્યક્તિગત રીતે સૌથી વધુ મતદાર ધરાવતો, વ્યક્તિગત ચૂંટણીઓમાં હંમેશા પ્રતિનિધિત્વ બહુમતીના જોડે મળતું હોય છે. એટલે આપણે એને જાતિવાદનું નામ આપ્યું છે, એ નામ આપણને કદરૂપું લાગે પણ દંભ છે. કોઈ પણ રાજકીય પક્ષ હોય ટિકિટોની વહેંચણી સોશિયલ એન્જિનિયરિંગના આધારે જ કરતો હોય છે. અને સોશિયલ એન્જિનિયરિંગ એટલે શું? તમે કહ્યું એ કે પાટીદાર સમાજ છે તો પાટીદાર સમાજના સેન્ટિમેન્ટ્સ તમારે સમજવા પડે. તો સેન્ટિમેન્ટ્સમાં શું હોય? તો એની માગણીઓ, આંદોલન કર્યું એમની શું માગણીઓ હતી, એના કરતા તમે એની સાથે કેવી રીતે ડીલ કર્યું છે, એને સન્માન આપ્યું છે. હાર્દિક પટેલ કોંગ્રેસને ચોર કે છતાં પણ તમારે હાર્દિક પટેલનું સમર્થન કોઈ પણ સંજોગોમાં આ ચૂંટણી માટે લેવું છે? હાર્દિક પટેલનું સમર્થન કોંગ્રેસને કરવાનો છે એટલા માટે કે એમની લડાઈ ને અમારી લડાઈ એક છે. એમના જે મુદ્દા છે અમારા જે મુદ્દા એક જ છે, એક જે અમે જો સમ વિચાર વાળા લોકો અમે જાહેર આમંત્રણ આપ્યું છે કે જે લોકો ભારતીય જનતા પાર્ટીના આ અન્યાયી રાજથી ત્રસ્ત હોય એવા તમામ સમાજો, તમામ કોમ્યુનિટી, કોમ્યુનિટી એટલે કોમ નહીં, કોમ્યુનિટીમાં આંગણવાડી બહેનો આવી જાય, તેડાગર બહેનો આવે, આશા વર્કર બહેનો આવે, શિક્ષકો આવે, ફિક્સ પગારવાળા આવે. એટલે કોંગ્રેસે સમાજના તમામ કોમના અને તમામ વર્ગની વાત કરી છે. અને એ વર્ગમાં જો તમને અન્યાય ફીલ થતો હોય, તમને અન્યાય થયો છે એવું લાગતું હોય તો આવો, આપનું સ્વાગત છે. આપણે હાથ મિલાવીએ અને હાથ મિલાવી અને આ અન્યાયી રાજકર્તાઓને દૂર કરીએ. લોકશાહીમાં સૌથી વધુ માથા ભેગા કરે પાટીદારો. હાર્દિક હજી પણ કહી રહ્યા છે કે કોંગ્રેસે પણ ભૂતકાળમાં ખૂબ અન્યાય કર્યો છે. ખેર, આ વિષયને લઈને આગળ પણ ચર્ચા યથાવત રહેશે. આપણે નાનકડા બ્રેક માટે રોકાવું પડશે. આજે અનેક જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ જાહેરાતોનો જાદુ કેટલો ચાલે છે તે તો આવનારો સમય જ બતાવશે. હજી કેટલાક સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું. જોડાયેલા રહો અમારી સાથે. સમય છે બ્રેકનો. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત વાદ વિવાદમાં સ્વાગત છે. કે સીધો સવાલ આપને પૂછવા માંગીશ કે જે રીતે આપણે બ્રેક પર જતા પહેલા વિરોધની વાત કરી રહ્યા હતા, સરકાર સામે જે પડકારો છે એના વિશે વાત કરી રહ્યા હતા, આજે વાલ્મીકી સમાજ પણ આગળ આવ્યો અને જે જગ્યાએ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હતી ત્યાં 500 જણા એકત્ર થયા અને ખૂબ જ આક્રોશ સાથે લોકો ભેગા થયા અને પોતાની પડતર માંગણીઓને લઈને તેઓએ રજૂઆત કરી. હવે એક બાદ એક સમાજ જે રીતે આગળ આવી રહ્યો છે, પોતાની માંગણીઓ જે રીતે આગળ મૂકી રહ્યો છે, સરકાર સામે દરેક સમાજ પોતાનો આક્રોશ લઈને આવી રહ્યું છે, સરકાર ક્યાંક ને ક્યાંક આને લઈને બેકફૂટ પર છે. લોકો પાસે વિરોધ કરવાનું સૌથી મોટું સાધન જ એ છે કે જ્યારે ઇલેક્શન આવે ત્યારે પોતાની વાત કહી શકે, કારણ કે જ્યારે તમે મત આપ્યો હોય છે ને ત્યારે તમને ઘણી બધી અપેક્ષાઓ સાથે મત આપ્યો હોય છે, ઘણું બધું એવું હોય છે કે ભાઈ આ લોકો અમારું ભલું કરશે અને ક્યાંક ને
કે જે નારાજગી હોય છે એ આવા સમયે બહાર આવતી હોય છે. એટલે આ આવું થશે, હજી બી થશે. આપણે દર વખતે ચૂંટણીમાં જોતા હોઈએ છીએ કે ભાઈ ઘણા ગામના ઉપર બેનર લગાડવામાં આવે કે ભાઈ અહીંયા કોઈ રાજકારણીએ પ્રવેશ કરવો નહીં, અહીંયા અમારે કઈ વિકાસ થયો નથી, અથવા અહીંયા વિકાસ થયો છે. જે કઈ પોતપોતાની લાગણીઓ હોય એ આવી જુદી જુદી રીતે વ્યક્ત થતા હોય છે. વાલ્મીકી સમાજની નારાજગી છે એ પણ આજે આપણને જોવા મળી કે ભાઈ એ લોકો એવું કહેતા હતા કે ભાઈ અમને અમારા જે પ્રશ્નો છે એ હજી ઉકેલ નથી આવ્યા. તો આ બધું સ્વાભાવિક છે. એટલે બે ત્રણ વાત એ છે કે ભારતીય જનતા પક્ષ માટે આ ઇલેક્શન છે ને એ સૌથી મહત્વનું ઇલેક્શન છે દરેક રાજ્ય કરતા. એનું એક કારણ એ છે કે ભારતીય જનતા પક્ષ આજે સેન્ટ્રલ લેવલ ઉપર જે રીતે આટલી બધી બહુમતી સાથે પહોંચી છે કે બીજે જ્યાં ક્યાંય બી સફળતા મળી છે ને એ એમને ગુજરાત મોડલને સામે ધરીને સફળતા મેળવી છે. હવે જો ગુજરાતમાં એ એક પણ સીટ ઓછી થાય એની જે ગણતરી માંડેલી છે તો એની ઇમેજને સીધે સીધો ફટકો પડે એવું છે. કારણ કે અત્યારે આખા દેશની નજર ગુજરાતના ઇલેક્શન ઉપર છે, કારણ કે વડાપ્રધાન અહીંના છે અને જયારે વડાપ્રધાન અહીંયા આપણા મુખ્યમંત્રી હતા ત્યારે એમણે જે ગુજરાતની વાતો કરી છે, જે વિકાસની વાતો કરી છે, એ લોકો સાંભળે છે. દિલ્હી સુધી તો પહોંચી ગયા છે અને હવે સ્ટેટ જે ગણાતું હતું ભાજપ માટે એ હવે પડકારથી પડકાર બિલકુલ એની સામે ઘણા બધા પડકાર તો છે જ આ વખતે કે ભાઈ કઈ રીતે એને ફેસ કરવા. એમ ભાજપના નેતા અમિત ઠાકર પણ આપણી સાથે જોડાયા છે. અમિતજી, જે ચર્ચા આપ જોડાયા એ પહેલા ચાલી રહી હતી, જાહેરાતો અનેક આજે કરવામાં આવી છે, આવતીકાલે ચૂંટણીની તારીખો જાહેર કરવાની છે. જનતા ખૂબ જ શાણી છે, સમજુ છે, સમજી રહી છે કે આ ચૂંટણીની તારીખો જાહેર થતા પહેલાની જાહેરાતો છે. આ જાહેરાતોનો જાદુ ચાલી શકશે? જે હમણાં મેં ચર્ચા સાંભળી, ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવી અહીંયા નિશ્ચિત છે. કારણ કે કોંગ્રેસે જે જાતિવાદનો ઝેર ફેલાવવાનો પ્રયત્ન કર્યો, ખામ થિયરી ટુ લાવવાનો જે પ્રયત્ન કર્યો, જે પ્રકારે ગુજરાતની વિકાસની ગાડીની પાટા ઉપરથી ઉતારવાનો પ્રયત્ન કર્યો, એને કારણે ગુજરાતની જનતાએ એનું મન બનાવી લીધું છે કે ગુજરાત અત્યારે શાંત છે. એને વધારે જાતિવાદના ઝેરના ખપ્પરમાં નાખવા માટે ગુજરાતની જનતા તૈયાર નથી. નરેન્દ્રભાઈ મોદી એ જે વિકાસની રાજનીતિ શરૂ કરી જેના કારણે આખા દેશની અંદર એક નવું રાજનીતિનું મોડલ આવ્યું, આ કોંગ્રેસનું ભ્રષ્ટાચારનું મોડલ એ પરાસ્ત થયું. એક દેશની અંદર 282 સીટ ઉપર એકલા ભાજપને સીટો મળી, એ 26 માંથી 26 સીટ જયારે નરેન્દ્રભાઈ મોદીને આપીને દિલ્હી મોકલ્યા હોય ત્યારે હવે જે 70 વર્ષમાં દિલ્હીથી ગુજરાતને ફાયદો નહોતો થયો એ છેલ્લા 3 વર્ષની અંદર જે ફાયદો થયો છે એ દિશાની અંદર હવે ગુજરાતની જનતા વોટિંગ કરવાની છે. અને આ કોંગ્રેસની કોઈ પણ પ્રકારની કારી ફાવવાની નથી. બિલકુલ જયરાજજી, જે રીતે અમિતજી વાત કરી રહ્યા છે કે જે રીતે ભાગલા પાડવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જનતા આ વાત સમજી ચૂકી છે અને આ વાત કદાચ આપને ભારે પડી શકે છે. તમે જોવો છો ગુજરાતની જનતા જે અમિતભાઈ વાત કરે છે, જો એવી સ્થિતિ હોય તો શેના માટે લાખો કરોડો રૂપિયાની સોદાબાજી કરી અને એક નાના નાના કાર્યકર્તાઓને અને એ બી એક આંદોલનકારીઓને એક પછી તમે ફોડવાના કોશિશ શેના માટે કરો છે મને સમજાતું નથી. જો તમારી 150 સીટો આવવાની હોય તો શેના માટે તમે કોંગ્રેસના ધારાસભ્યો લઈ જાઓ છો? જો તમારી 150 સીટો આવવાની હોય તો શેના માટે કોંગ્રેસના કાર્યકર્તાઓની ખરીદી કરો છો? પાસના કાર્યકર્તાની ખરીદી કર્યા પછી એટલો વાંધો નથી, પાછા એમને તમે ભાંડો છો પાછા. એટલે જે અચ્છા એક હતા, આગળ વાત કરું કે તમે દરરોજ તમે છેલ્લા કોઈ વહીવટમાં ભૂલી ગયા હતા કે તમે તમારા વિકાસની જે તમારી જે ગાઈડલાઈન હતી કે રોડમેપ હતો એ રોડમેપમાં તમે આ બધા મુદ્દા ભૂલી ગયા હતા? એવું હતું કે શું કે આશા વર્કરો હમણાં જ 2-4 મહિનાથી આંદોલન કરી રહી હોય અથવા તો હમણાં નોકરીએ લાગી હોય એવું હતું કે આ ફિક્સ પગારવાળા હમણાં નોકરીએ લાગ્યા એવું હતું? તો મને એ વાત સમજાતી નથી કે રોજ દિવસમાં 3 વાર અમિતભાઈ તમે પ્રેસ કોન્ફરન્સો કરી આ ચૂંટણી પછી. તમે વિચાર કરો, આ દેશમાં પહેલી વાર એવું બન્યું કે ચૂંટણીની તારીખો આવી ગઈ હોય, ચૂંટણીની તારીખ ના બાકી હોય, પરિણામની તારીખ જાહેર થઈ ગઈ હોય. થોડુંક શોપિંગ બાકી હતું. એ શોપિંગ કાલે પૂરું થઈ ગયું છે અને કાજુ કદાચ હશે તો હજુ 12 કલાક બાકી છે ચૂંટણીની તારીખો, એટલે શોપિંગ પૂરું થઈ જશે એટલે તારીખ જાહેર કરી દેશે. એટલે અમિતભાઈ જે કહેતા હતા એ એમના રાજકીય રીતે એ વાત કરતા હોય બરાબર છે, પણ સરવાળે ગુજરાતની જનતાને જે આ વરવું દૃશ્ય દેખાય છે સાંભળ્યા છે મેમ માય ડિયર બ્રધર.
મેં સાંભળ્યા છે ભાઈ, કાલે તમે જે ખરીદ ફરોખ્ત ની વાત કરો છો, તમે જે ખરીદ ફરોખ્ત ની જયરાજભાઈ વાત કરો છો, જરા મને મને કોઈ કહે કે નરેન્દ્ર પટેલ જે રૂપિયા કાઢતો હતો, એ રૂપિયા કાઢીને જે આપતું હતું, એ ભરતસિંહભાઈ તમારા પ્રમુખના ખાસ અને મહેસાણા તાલુકા પંચાયતના ઉપાધ્યક્ષ છે ભાઈ, જે નરેન્દ્ર પટેલની બાજુમાં બેઠેલો માણસ છે ને, જે ખેલીમાંથી રૂપિયા કાઢે છે, એક મહેસાણા તાલુકા પંચાયતનો કોંગ્રેસનો ઉપાધ્યક્ષ છે. હવે આ ખેલ તમારો જ રચેલો છે એ આખી ગુજરાતની જનતાને ખબર છે, એના ફોટા બધા તમને નેટ ઉપર જોવા મળશે કે આ કોંગ્રેસના કાર્યકર્તા પૈસા કાઢીને આપે છે. આજે તમે ગુજરાતને ગેરમાર્ગે કામ કરો છો, એની અંદર ગુજરાતની જનતા આવવાની નથી. તમારો પૈસાનો ખેલ, તમારા કાળા રૂપિયા, 70 વર્ષથી લૂંટેલા પૈસા, રાહુલ ગાંધી પાસેથી જે બેગ ભરીને ભરતસિંહભાઈ પરમદાડે આવ્યા, એ પૈસાથી તમે નરેન્દ્ર પટેલને જે રજૂઆત કરાવડાવી. હવે તમારે સમજવું કે ગુજરાત સમયની મર્યાદા છે, સમયની મર્યાદા છે, આ ચર્ચાને જ આપણે અહીં અટકાવવી પડશે. ઘણી બધી વાતો કરવાની હજી પણ રહી ગઈ, ઘણા બધા સવાલોના જવાબ રહી ગયા છે, પરંતુ ખેર આપણે સમયની મર્યાદા છે, સોરી, આપણે અટકાવવી પડશે ચર્ચાને. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાવા બદલ. પરંતુ રાજકારણની જે તાસીર છે, આક્ષેપ અને પ્રતિઆક્ષેપ કરવાની, ફરી એક વખત એ જ સામે આવી રહ્યું છે. કોંગ્રેસ ભાજપ પર અને ભાજપ કોંગ્રેસ પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. પરંતુ જાહેરાતોની ફરી એક વખત વાત કરીએ તો આવતીકાલે ચૂંટણીની તારીખ જાહેર થવાની છે. જાહેરાતોનો જાદુ કેટલો ચાલે છે તે આવનારા સમય પર સ્પષ્ટ થઈ જશે. મને આપશો રજા, આવતીકાલે નવા વિષય સાથે મળીશું. નમસ્કાર.